ધાનેરામાં મુસ્લિમ જમાત દ્વારા 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં આજે ખૂબ જ ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધાનેરામાં મુસ્લિમ જમાત દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે 71મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાગાપુરા ઈદગાહ વિસ્તાર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો તેમજ ધાનેરા પાલિકા પ્રમુખ યુસુફ ખાન, બેલીમ પૂર્વ પાલિકા પ્રમુખ બરવનભાઈ બારોટ, પાલિકાના કો હાજર રહ્યા હતા. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. બસ આજના દિવસે મારો એક પેગામ છે કે જે તરીકેથી આપણા અસલાફ અને આપણા પાછળના લોકોએ આ કાનૂન તૈયાર કર્યા છે, બધા મળીને એવી તરીકેથી આપણે મળીને ઇન્શાલ્લાહ આપણે દેશને ચલાવશું તો આપણો દેશ બાકી રહેશે અને આપણો દેશ એક દિવસ એવો આવશે કે એવો તરક્કી કરશે કે બધા દેશોથી આગળ હશે. આજે 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને કરવામાં આવી છે અને ધાનેરાના તમામ લોકોને આમંત્રણ પણ આપ્યું છે અને તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને શુભકામના અને એમને પણ અમને પણ બધાને બોલાયા અને એકતાનો એક સંદેશો પહોંચાડ્યો છે અને ખરેખર ભારત દેશ દરેકના સંવિધાનમાં દરેકના સાથે જ છે એટલે ખરેખર આ બધું જે પણ દિવસે દિવસે જાગૃતિ આવે છે અને આ માણસો બધા એકતા સાથે દેશને આઝાદ કરવામાં પણ દરેક કોમનો હાથ છે એ પણ વાત બિલકુલ સાચી છે અને 226 જણા જે સહી કરી એમાં પણ દરેક લોકોનો હાથ છે અને એવો ભાઈચારો રહે અને એવો દરેક જગ્યાએ આવી એકતાનો સંદેશો પહોંચાડે એવી જ મારી શુભકામના. ખૂબ જય હિન્દ, જય ભારત. નવી કેરવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.